દસ મુસીબતે. મૂસો અને હારૂન ફિરઔન રાજા કને જઈને કીધું, ઇસરાયલના મનખરનો પરમેશ્વર કે હે કે મારા મનખરને જવા દે. પણ ફિરઔન રાજાએ એનાનું કીધેલું નહીં સાંભળ્યું અને ઇસરાયલના મનખરને છોડવાને બદલે એને કરને વધારે કાઠી મજૂરી કરવા હારું મજબૂર કરીએ. ફિરઔન રાજાએ મનખરને જવા દેવાનો નકાર લગધર્યો કરતો રહ્યો. એત્રે હારું પરમેશ્વરે મિશ્ર દેશમાં ખતરનાક દસ મુસીબતી મોકલજી. એની મુસીબતી દ્વારા પરમેશ્વરે ફિરઔન રાજાને બતાડ્યું કે એ ફિરઔન રાજા કરતા અને મિશ્ર દેશને બદ્ધ દેવતા કરતા વધારે તાકાતવર હે. પરમેશ્વર પેલ નીલ નદીને લોહીમાં બદલી નાખી, પણ ફિરઔન રાજાએ ઇસરાયલના મનખરને હજુ તક જવાને દીધો. બીજી વખત પરમેશ્વરે આખા મિશ્ર દેશમાં ડેટકો મોકલ્યો. ત્યારે ફિરઔન રાજાએ મૂસા હાથે અરજ કરી કે ડેટકોને હાર દે, પણ બધો ડેટકો મરી જવા બાદ ફિરઔન રાજાએ પાછો હૃદય કાઠો કરી દીધો અને ઇસરાયલના મનખરને મિશ્ર દેશમાં જવાને દીધો. ત્રીજી વખત પરમેશ્વરે જુવાનની મુસીબત મોકલી. ચોથી વખત એને માખની મુસીબત મોકલી. તર ફિરઔન રાજાએ મૂસા અને હારૂનને બોલાવીને કીધું કે અગર તમે આ મુસીબતથી રોકો તો હું ઇસરાયલના મનખરને મિશ્ર દેશમાં જવા દે. જ્યારે મૂસે પ્રાર્થના કરી ત્યારે પરમેશ્વરે માખીને હાર દીધી, પણ ફિરઔન રાજાએ પોતાનું હૃદય પાછું કાઠું કરી દીધું અને ઇસરાયલના મનખરને જવાને દીધું. પાંચમી વખત પરમેશ્વરે મિશ્ર દેશને બધ ડગર ઉકડ અને બધ જનાવરને માંદા પાડી દીધો અને વૈયો મરવા માંડ્યો. તે હુદે ફિરઔન રાજાનું હૃદય કાઠોસ બનેલું રહ્યું અને એને ઇસરાયલના મનખરને જવાને દીધો. ત્યારે છઠ્ઠી વખત પરમેશ્વરે મૂસાને વાયરામાં રખોડો ઉડાડવા હારું કીધું. જ્યારે એને એવું કર્યું ત્યારે મિશ્ર દેશના મનખરને અને ડગરને બેયને વેલા પાડવા વાળો ગુમડો થયો, પણ ઇસરાયલના મનખરને કંઈ જ નહીં થયું. પરમેશ્વરે ફિરઔન રાજાનું હૃદય કાઠું કરી દીધું અને ફિરઔન રાજાએ ઇસરાયલના મનખરને જવાને દીધો. હાથી વખત પરમેશ્વરે આકાશમાં બરફના બાઠા પાડ્યા, જેનેથી મિશ્ર દેશની બધી ફસલ અને જી કોઈ બારતો નીકળ્યું એને મટાડી દીધું. ત્યારે ફિરઔન રાજાએ ફેર મૂસા અને હારૂનને બોલાવીને કીધું કે મેં પાપ કર્યું હે, તમે જઈ શકો હે. એટલે હારૂન મૂસે પ્રાર્થના કરી અને મહા બરફના બાઠા પડવાનું બંધ થઈ ગયું. પણ ફિરઔન રાજાએ ફેરથી પાપ કર્યો અને પોતાનો હૃદય કાઠું કરી દીધું અને ઇસરાયલના મનખરને જવા નહીં દીધું. એટલે હારૂન આઠમી વખત પરમેશ્વરે મિશ્ર દેશમાં ટીડ મોકલ્યા. બરફના બાઠાથી જે ફસલ બસી ગઈ તે વૈયા ટીટ ખાઈ ગયા. નવમી વખત પરમેશ્વરે ઇંધારું કરી દીધું અને વૈયું ઇંધારું તાણ દાડત કર્યું. વૈયું ઇંધારું એવું ખતરનાક હતું કે મિશ્ર દેશનો મનખ ગેરમાં બારતને નીકળી શકે, પણ જ્યાં ઇસરાયલનો મનખ રહેતો હતો ત્યાં જુવાળ હતો. આ નવ મુસીબત બાદ હુદો ફિરઔન રાજા ઇસરાયલના મનખને જવા દેવાનો નકાર કરતો રહ્યો. હજુ તક વૈયો સાંભળતો નહીં હતો. એટલે પરમેશ્વરે એક છેલ્લી મુસીબત મોકલવાની યોજના કરી, એનાથી ફિરઔનનું મન બદલાઈ જાય.